नवली नवरात्रिना बीजा नोरते कलानगरी वडोदरा शहेरना विविध विस्तारों में गरबानी रमझट जामी हती। विक्रम संवत 2077 ने आसो सुद बीज एटले नवली नवरात्रिना बीजा दिवसे शहेरना घड़ियाड़ी पोड स्थित ऐतिहासिक अंबा माताना मंदिर परिसर में परंपरागत रीते पुरुषों द्वारा गरबानी रमझट जोवा मळी हती। वर्षो पहला वडोदरा में महिलाओं घूंघट प्रथा अपनावता अने वडोदरा विक्रम संवत 2077 ने आसो सुद बीज एटले नवली नवरात्रिना बीजा दिवसे शहेरना घड़ियाड़ी पोड स्थित ऐतिहासिक अंबा माताना मंदिर परिसर में परंपरागत रीते पुरुषों द्वारा गरबानी रमझट जोवा मळी हती। वर्षो पहला वडोदरा में महिलाओं घूंघट प्रथा अपनावता अने वधारे करीने महिलाओं घर में ज रहती अने पुरुषों बहारना कामों जोता त्यारे अंबाजी मंदिरे नवरात्रि समय महिलाओं गरबा गाती अने बहार पुरुषों मानी चुंदड़ी ओढ़ी गरबा रमता जे परंपरा आज सुधी जळवाई रही छे। त्यारे आजे बीजा नोरते अही पुरुषों द्वारा गरबा रमवामां आव्या हता। आ अंगे मंदिरना पुजारी द्वारा विगतवार माहिती आपवामां आवी हती। જ્યારે શહેરના નરસિંહજીની પોળ ખાતે આવેલા શ્રી સિદ્ધેશ્વરી માતાના મંદિર ખાતે શ્રી સિદ્ધેશ્વરી બાળ યુવક ગરબા મંડળ દ્વારા વિજયભાઈ શાહની આગેવાની હેઠળ છેલ્લા ઘણા વર્ષોથી અહીં શેરી ગરબાનું આયોજન કરવામાં આવે છે, સાથે જ શ્રેષ્ઠ ગરબા ખેલાયાઓને નવરાત્રિ દરમિયાન દરરોજ ઇનામોનું વિતરણ કરવામાં આવે છે, સાથે જ ગરબા ખેલાયાઓને લહાણી વેચવામાં આવે છે। બીજી તરફ નરસિંહજીની પોળમાં જ પરંપરાગત રીતે દાંડિયા રાસ ગરબા કરવામાં આવે છે, જ્યાં અબાલ વૃદ્ધ યુવા તમામ વર્ગના મહિલાઓ દાંડિયાથી ગરબા રમે છે। આજે 80 વર્ષ ઉપરાંતના માજીમાં દાંડિયા રમવાનો ઉત્સાહ જોવા મળ્યો હતો। અત્રે જે કોરોનાના સંદર્ભમાં 2 વર્ષથી આગલા વર્ષથી થોડી ગરબા બંધ હતા, આ વર્ષે સરકારશ્રીની ગાઈડલાઈન હેઠળ થોડીક પરમિશન આપવામાં આવી અને એમાં શેરી ગરબાની પરમિશન આપવામાં લોકો એટલા ખુશ છે, પરંતુ થોડીક તકલીફ પણ છે કે ભાઈ કોરોનાને ધ્યાનમાં રાખી 400 માણસની પરમિશન આપી છે, અમે લોકો ધ્યાનમાં રાખીને ગરબા કરીએ છીએ। આ ગરબા છેલ્લા 9 વર્ષથી થાય છે, આ બાળકોના ગરબા હતા, શેરી ગરબા। વચ્ચે શું હતું કે ભાઈ થોડોક ટાઈમ લોકો બહાર પણ જતા હતા, અત્યારે શેરી ગરબા ચાલુ થયા હોવાથી તમામ લોકો એટલા ખુશ છે કે આ ગરબા અમારા પહેલે દિવસથી રેગ્યુલર ચાલુ થઈ ગયા છે। શરૂઆત મેં નાના બાળકોથી ચાલુ કરી હતી, એનું મેઇન રીઝન એ હતું કે ભાઈ પ્રાઇવેટ દુકાનોમાં નોકરી કરતા હોય છોકરાઓ, જેના ઘરમાં 2 બાળક હોય, 2 છોકરીઓ હોય, ત્યાં આરકી છે કે જ્યાં 300 રૂપિયાના પાસ, 500 રૂપિયાના પાસ, 200 રૂપિયાનું પેટ્રોલ, 200 રૂપિયાનો નાસ્તો, એ વ્યક્તિ આખા મહિનાનો પગાર 10 દિવસમાં તો એનો કદાચ પૂરો થઈ જાય, એના એક સંદર્ભના હેઠળ મેં આ ગરબા ચાલુ કર્યા હતા। આજે 10 વર્ષથી મારે ત્યાં કન્ટિન્યુઅસ આ ગરબા ચાલે છે માતાજીની કૃપાથી। અમારે ત્યાં કોઈ પણ જાતનો ફંડ ફાળાની કોઈ ઉઘરાણી છે નહીં, સ્વૈચ્છિક જે લોકો આપે એનાથી આ ગરબા થઈ રહ્યા છે અને આ લોકો બાળકો એનો ઉત્સાહ માણી રહ્યા છે। આ લગભગ 125 વર્ષ જૂનું છે, સિદ્ધેશ્વરી માતાજી કુળદેવીનું મંદિર છે, સિદ્ધેશ્વરી માતા કુળદેવીનું મંદિર નરસિંહજીપુરમાં આવેલું છે, જેનો ઇતિહાસ એમ છે કે આજથી વર્ષો પહેલાં જ્યારે વડોદરા વડ પત્રિકા તરીકે જણાતું હતું ત્યારે અહીંયા જે પુરુષો ગરબા કરે છે એની અંદર સૌથી પહેલાં હું એક એવું જણાવું કે સ્ત્રીઓને ગરબા કરવાનું બાધ્ય નથી, પણ જે વર્ષો જે 400-500 વર્ષથી થતા ગરબાની પ્રણાલિકા છે એને જાળવવા એને સાચવવા સ્ત્રીઓ ગરબામાં જોડાતી નથી, પણ આજુબાજુ ગરબાની બેસીને ખુલ્લા સ્વરે ઉચ્ચ સ્વરે ગરબા ગાય છે અને પુરુષો ગરબા રમે છે। એનું કારણ એમ છે કે વર્ષો પહેલાં જ્યારે વડોદરામાં પડદાની પ્રથા હતી ત્યારે મોડી રાત્રે સ્ત્રીઓને ગરબા કરવાની પરવાનગી નથી, એટલે અહીંયા ફરતા ઝરૂખામાં સ્ત્રીઓ બેસીને ગરબા ઉચ્ચ સ્વરે ગાય અને એ ગરબાને રમવા માટે પુરુષો માતાજીની સાડી કે ચુંદડી ઓઢીને સખી રૂપે અહીંયા માતાજીના ગરબા કરતા હતા અને આજે પણ એ જ રીતે માતાજીના ગરબા થાય છે। આની સાથે ગરબાની વચ્ચોવચ મધ્યમાં માતાજીની દીવાદાણી મુકાય છે જે માતાજીના સાક્ષાત રૂપનું એક
प्रतिबिंब है जे जणावे छे के माताजी स्थिरने साक्षात है और मणस एनी आजूबाजू गरबा रमत जीवन ने मरणना चक्र में फरिया करे छे। जय श्री अंबे। आठम जेम आपणे जाणीए छे नवरात्रिनो सौथी मोटो दिवस गणवामां आवे छे अने एनुं महत्व ए छे के अष्टमीना दिवसे माताजीए महिषासुर एटले महिषदानवનો वध कर्यो हतो। अहींया अष्टमीना दिवसे माताजीना चतुर्भुजना दर्शन थाय छे जे वर्षमां खाली बे वार थाय छे अने एनी साथे माताजीने दिव्य चक्षु धारण करवामां अर्पण करवामां आवे छे। जे हीराना नेत्र जे माताजीना होय छे एनुं पण दर्शन भक्तो करी शके छे। एनी साथे भक्तोने अमारी विनंती छे, अमारी अपील छे કે જે દર્શન કરવા આવે એ ડિસ્ટન્સિંગનું પાલન કરે, સેનિટાઇઝરની જે સેવી સુવિધા છે એનું પાલન કરે અને સરકારશ્રી દ્વારા આપેલ માર્ગદર્શિકાનું પૂરું પાલન કરીને મંદિરને માતાજીના દર્શનની અંદર સહયોગ આપે, સહકાર આપે। વિદેશમાં વિદ્યા અભ્યાસ માટે ઈચ્છુક વિદ્યાર્થીઓને વડોદરામાં જ મળશે ઉજ્જવળ તક। વિદેશમાં ઉચ્ચ વિદ્યા અભ્યાસ માટે ધ દિવ્ય ગ્રુપ ઓફ કંપની છે માત્ર એક સારો વિકલ્પ। અનેક વિદ્યાર્થીઓએ કંપનીના માધ્યમથી આજે કેનેડા, યુકે, યુએસએ, યુરોપ તથા યુએઈ જેવા વિદેશમાં રહીને કરી રહ્યા છે અભ્યાસ। સ્ટુડન્ટ વિઝા, પીઆર વિઝા, વર્ક પરમિટ વિઝા સહિત અનેક પ્રકારની પ્રવૃત્તિઓ ધ દિવ્ય ગ્રુપ ઓફ કંપની કરી રહી છે। કંપનીના નિષ્ણાંત અને અનુભવી કર્મચારીઓ દ્વારા એજ્યુકેશન ઇન્ફોર્મેશન ટેકનોલોજી સહિત અનેક શૈક્ષણિક સેવાઓ આપવામાં આવી રહી છે। અનેક વિદ્યાર્થી અને લોકોના જીવનમાં ખુશાલી અને સફળતા આપવામાં સંસ્થા નિમિત્ત બની છે। તો આવો ધ દિવ્ય ગ્રુપ ઓફ કંપની ખાતે અને સંસ્થાના ઉત્તમ માર્ગદર્શન હેઠળ ઉજ્જવળ કારકિર્દીનો વિકલ્પ અપનાવો। અમારું સરનામું છે ધ દિવ્ય ગ્રુપ ઓફ કંપની, 6A 6B 6th ફ્લોર, નાપ ચિંટાવો, નિયર SS મોબાઈલ, BPC રોડ, અલકાપુરી, વડોદરા। કોલ 8347224466।